ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુઝ કિચનમાં. આજે આપણે બનાવશું બટેટાની વેફર. બટેટાની વેફર બનાવવા માટે આપણે આ બટેટા લીધા છે. આ રીતે જે વેફરના બટેટા આવે એ જ આપણે લેવાના છે. મોટા આવે સરસ. આપણે 7 કિલો બટેટા લીધા છે. જેટલી બનાવવી હોય એ પ્રમાણે આપણે બનાવી શકીએ. અને મીઠું જોશે આપણે. બસ પાણી. પહેલાં આપણે બટેટાની છાલ કાઢી લઈશું અને આપણે રાતે બનાવીને પાણીમાં નાખીને રાખી શકીએ અને સવારે બનાવી હોય તરત તો પણ બનાવી શકીએ. પણ મેઇન છે આને ધોવા. એમ 3-4 પાણીએ ધોવી પડે વેફરને. સાંજે આપણે બનાવીને રાખી દઈએ તો સવારે તરત જ આપણે બાફીને હૂકવાની જોઈએ. આ રીતે આપણે બટેટાને છોલીને પાણીમાં નાખી દેવાના. આ રીતે આપણે બટેટા છોલી લેવું. બધા આપણે બધા બટેટાની છાલ કાઢી લીધી છે અને પાણીમાં જ રાખ્યા છે. આ રીતે હવે આપણે એની પતરી પાડી લેવું. આ રીતે મશીન લઈ અને આ રીતે આપણે મોટી પાડવી હોય તો આમ બટેટું રાખવાનું. આ રીતે તો મોટી પડશે. આ રીતે આપણે આ રીતે પાડીને આપણે પાણીમાં નાખી દેવાની. આપણે પાણી લીધું છે ભરીને, એમાં આપણે નાખી દેવાની. આ રીતે આપણે બધી પતરી પાડીને આમાં નાખી દેવું પાણીમાં. આપણે વેફર બધી પાડી લીધી છે અને આ ડબરો આપણો આખો ભરાઈ ગયો છે તો આપણે અડધી બીજામાં કાઢી લેવું, કેમ કે પાણી એમાં ઉપર વધારે હોવું જોઈએ. થોડુંક તો થોડીક આપણે બીજામાં કાઢી લેવું. આમાં કાઢી લેવું આપણે. કોઈ પણ પ્લાસ્ટિકમાં આપણે કાઢી શકીએ. સ્ટીલનું વાસણ હોય કે પ્લાસ્ટિકનું હોય, પાણી એમાં આપણે નાખવું પડે. આ રીતે એટલી આમાં રાખશું અને બીજું આમાં આપણે પાણી નાખી દેવું. આ રીતે આપણે પાણીમાં બુડે એ રીતે રાખવાની. એમ આને આપણે રાખી દેવું ઢાંકીને બેયને. આપણે બટાટાની પતરી પાડી અને સાંજે પાણીમાં બોળી લીધી હતી. આ રીતની બનાવવાની. બહુ જાડી નહીં ને બહુ પાતળી પણ નહીં. બહુ પાતળી હશે તો કાળી પડી જાય, હુકાય એટલે એકદમ કાળી લાગશે. એટલે આ રીતે મીડિયમ બનાવવાની આપણે. એટલે સુકાયા પછી બહુ પાતળી નહીં થાય એમ, નહીં તો હુકાઈ જાય તો હાવ પાતળી થઈ જાય. તો આને પલાળીને આપણે રાખેલી, ચોખ્ખું પાણી હોવું જોઈએ. અને 2-3 પાણી આપણે ધોઈ નાખવાની. આ રીતે પાણી એકદમ ચોખ્ખું થઈ જવું જોઈએ ત્યાં સુધી એને ધોઈ લેવાની. હવે આપણે આને બાફી લઈશું. પાણી આપણે ગરમ મૂકી દેવું. આ પાણી આપણું ઉકળે પછી આપણે એમાં નાખવાની છે વેફર જે પતરી બનાવીને રાખી એ. આપણું પાણી ગરમ થઈ ગયું છે, એમાં હવે આપણે મીઠું નાખી દેવું. 1.5 ચમચી આપણે મીઠું નાખ્યું છે. પછી આપણે ચેક કરી લેવાનું પાણી.
વેફર નાખ્યા પછી આપણે જોઈ લેવું, જરૂર પડશે તો મીઠું બીજું નાખશું. હવે આપણે આમાં આ પતરી નાખી દેવું બટેટાને. પહેલી વાર જ વાર લાગે છે અને આપણે બાફવામાં. પાણી ઉકળી ગયા પછી બીજી વાર નાખીએ અને વાર નથી લાગતી. મહામાં એટલી આપણે નાખવાની. હવે આપણે આને બફાવા દઈશું અને આપણે હવે જોઈ લઉં પાકી ગઈ કે કેમ એમ. બફાઈ ગઈ. આ રીતે પોચી થઈ જવી જોઈએ અને આપણે ખાઈ તો કાચી ના લાગવી જોઈએ, કાચો ટેસ્ટ ના આવવો જોઈએ બટેટાનો. એ રીતની થવી જોઈએ. પહેલી વાર બનાવી એમાં થોડી વાર લાગશે, પછી આ ગરમ પાણી હશે તો એમાં એટલી વાર નહીં લાગે એમ. તો આ આપણે પાકી ગઈ છે, હવે આપણે એને કાઢી લેવું. આ રીતે એક જારી રાખવાની ચાયણી, એમાં આપણે નાખી દેવાની એટલે પાણી નીતરી જાય બધું. આપણે આને બીજી વાર બાફવામાં નાખીએ ત્યારે મીઠું વધારે નાખવાની જરૂર નથી પડતી, કેમ કે આ પાણી મીઠાવાળું જ હોય છે. એટલે એક જ વાર મીઠું નાખવાનું, પછી નાખવું હોય તો થોડુંક જ નાખવાનું ટેસ્ટ કરીને જ. આને આપણે હવે સૂકવી દેવાની છે. આને આપણે આ રીતનું કોઈ પણ પ્લાસ્ટિક હોય એમાં સૂકવી દેવાની તડકામાં. આ રીતે એક એક અલગ અલગ આપણે પાડીએ ને, એ રીતે બધી અલગ અલગ પાડીને સૂકવવાની. આ રીતે એટલે સાંજ થાય ત્યાં સૂકાઈ જાય આપણે. આ રીતે બધી આપણે આ રીતે બનાવી લેવું. આ રીતે અલગ અલગ એક એક અલગ જ રાખવાની એમ. બધી આપણે આ રીતે સૂકવી દેવું. આ રીતે આપણે બધી બાફીને આ રીતે સૂકવી દેવાની પોળી કરી તડકામાં. આપણે આ બટેટાની વેફર બનાવીને સૂકવેલી એ આપણે સૂકાઈ ગઈ છે, બે દિવસ આને આપણે તડકામાં રાખેલી. તો આ રીતની સરસ સૂકાઈ જવી જોઈએ. આ રીતની હવે આપણે આમાંથી થોડી કાઢીને તળવા માટે કાઢી લેવું, તળી લેવું થોડીક. તેલ આપણે ગરમ મૂકી દેવું. હવે આપણે તેલને જોઈ લેવું ગરમ થઈ ગયું કે નહીં એમ. તેલ આપણું સરસ ગરમ થઈ ગયું છે. વેફર આપણી એકદમ સફેદ થઈ છે.
તો બધી આપણે આ રીતે તળી લેવું. અમુક જાડી હોય એ પીળી થઈ ગઈ હોય, આ જે જાડી છે એ આ રીતની લાલ થઈ જાય છે. ગેસ આપણે હવે ધીમો કરી દેવું, આને બહુ ફૂલ તેલમાં નહીં તળવાનું, નહીં તો એ આ રીતની લાલ થઈ જાય. એટલે તેલ ગરમ થઈ જાય એટલે ગેસને આપણે ધીમો કરી દેવાનો. જો તીખાની ભૂકી આપણે ભાવતી હોય તો એ પણ છાંટીને ખાઈ શકીએ. આ રીતે કોઈ પણ મસાલો આપણે ભાવતો હોય એ છાંટીને આપણે આને સરસ લાગે ખાવામાં. એમ ખારી હોય છે આપણે એટલે એમાં ચાટ મસાલો તો આપણે ખારો થઈ જાય, નાખીએ ને તો વેફર ખારી થઈ જાય આપણી. એટલે આ રીતે આપણે લાલ મરચું નાખી શકીએ. એમ તૈયાર છે આપણી બટેટાની વેફર. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ બટેટાની વેફર.